ગુડ મોર્નિંગ. ચાલો આજે બીજો દિવસ અને સંભાવના ચેપ્ટરના આજે આપણે મોટા દાખલા ગણશું. રકમ જોઈને ગઈકાલે કીધું તો એ પ્રમાણે કે રકમ મોટી હશે એટલે જોઈને એમ લાગે કે આ કેમ ગણશું. જેટલી રકમ મોટી છે એટલી જ એના દાખલા છે તે એટલા બધા ઇઝી છે. બરાબર, એક તો આવી બધી રકમોની અંદર શું કરવાનું કે એમાં કઈ વાતનું મહત્વ છે, એમ કઈ વાત, કઈ મુદ્દો આપેલો છે. બરાબર, આંકડા છે એ કોના આપેલા છે એ જોવાનું. જો આપણે જોઈએ, ગોપી એટલે કોઈ એક વ્યક્તિ છે, પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદરચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આપણે માછલી ઘરમાં માછલી લેવા માટે કરીને જઈએ આપણા ઘર માટે, તો આપણને ખબર છે મોટી મોટી ટાંકીઓ ભરેલી હોય અને એમાં પછી માછલી ઘરનો જે દુકાનદાર હોય તેમાંથી આપણને જે જોતી હોય તે માછલી આપે. પણ અહીંયા યાદરચ્છિક રીતે એટલે કે જોયા વગર એક માછલી બહાર કાઢે છે. હવે એ આ ટાંકી જે હતી ને એમાં 5 નર માછલી હતી અને 8 માદા માછલી છે. આંકડા કોના આપ્યા છે? માછલીના. પણ એમાં ફરક છે નર અને માદા. બરાબર, બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? એક જ દાખલો પૂછ્યો છે, બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે માછલી વિશેની માહિતી આપી, તો પહેલું વહેલું જવાબમાં શું ગોતવાનું? કુલ એન બરાબર, તો કે 5 નર માછલી વત્તા 8 માદા માછલી, બંનેનો સરવાળો કરવાનો. કેટલો આવ્યો? 13. એ આપણો એન થયો. અને અહીંયાથી આપણી જવાબની શરૂઆત થઈ. દાખલો ખાલી એક જ ગણવાનો છે. શું કરવાનું છે? તો કે બહાર કાઢે નર માછલી હોય, તો અહીંયા આપણે આ રીતના લખવાનું. એક જ દાખલો છે એટલે ઘટના એ બરાબર બહાર કાઢેલ માછલી નર છે. બરાબર, આપણો એન મળી ગયો. અહીંયા જે શરૂઆતમાં આપણો સૂત્ર છે આરના છેદમાં એન, આ એન મળી ગયો છે. આર ગોતો અને આર આમાંથી આપણને મળશે. તો એ કઈ રીતના? આમાં જોવાનું કઈ માહિતી કીધી? બહાર કાઢેલ માછલી નર છે. તો આમાં જોવાનું કે નર માછલી કેટલી છે? 5. તો અહીંયા લખી નાખવાનું 5. શું આવશે? આર. અને પછી લખવાનું આપણું સૂત્ર એ વાળું, પી એ ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં એન. બરાબર, આર કેટલા છે? 5. એન કેટલા છે? 13. આમાં કોઈ ભાંગાકાર થતો નથી, કોઈ ભાગ પડતા નથી. બરાબર, આ એનો જવાબ. આ પટી ગયો. એવી જ રીતે આ બીજો દાખલો જુઓ. ખામીવાળી બાર પેન. ખામીવાળી એટલે કંઈક ને કંઈમાં ફોલ્ટ હશે. બરાબર, ચાલતી નહીં હોય, ઢાંકણું તૂટી ગયેલું હોય. બરાબર, એવું હશે. આકસ્મિક રીતે એટલે કે એક્સિડેન્ટલી, જાણી જોઈને નહીં પણ ભૂલથી, આ જે બાર ખામીવાળી બોલપેન છે એ આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એટલે અહીંયા તમને જે વસ્તુ આપેલી છે ને એ પેન આપેલી છે. તો એન બરાબર ખામીવાળી બાર પેન, એટલે બાર ખામીવાળી વત્તા એ ભેગી થઈ ગઈ. બરાબર ને, એમાં ભળી ગઈ છે. ભળી ગઈ એટલે એમાં ભેગી થઈ ગઈ એટલે સરવાળો થશે. બરાબર, કેમાં ભળી ગઈ? 132 સારી પેન એટલે 132 સારી, બે પેનના જ આંકડા છે, એક ખામીવાળી છે ને સારી છે, બંનેનો સરવાળો કરશો તો ટોટલ કેટલા થયા? 144. હવે આ એક જથ્થાની અંદર ભેગું થઈ ગયું છે. આ જથ્થામાંથી એક યાદરચ્છિક રીતે કાઢવામાં આવે છે, એક પેન છે એમાંથી કાઢવાની જોયા વગર કાઢવામાં આવેલી પેન ખામી રહિત. હવે જો ખામી રહિતનો મતલબ શું થાય? આમાંથી ખામી રહિત, રહિતનો મતલબ વગર, એના વગર, ખામી વગર. ખામી વગર એટલે સારી. બરાબર, કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો અહીંયા એક જ દાખલો છે, રકમ મોટી છે, દાખલા આવા જ છે. બરાબર, કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. અહીંયા લખશું કાઢવામાં આવેલ પેન ખામી રહિત. અહીંયા હું કાઉન્સમાં લખી જ નાખું છું. ખામી રહિતનો મતલબ શું થાય? સારી. નહીંતર આ લોકો જો આમાં રકમમાં શું આપ્યું? ખામીવાળી. બરાબર, અને એક સારી આવા શબ્દો વાપરે અને પ્રશ્ન પૂછ્યો છે ખામી રહિત એટલે આપણને એમ લાગે ખામી ખામી અહીંયા લખેલું છે, અહીંયા ખામી છે ને અહીંયા ખામી. ખામીવાળીનો મતલબ થાય ખરાબ. બરાબર, ખામી રહિતનો મતલબ થઈ સારી એટલે આ આવશે. એટલે કેટલા થયા? 132. એ આપણું થશે આર. આપણું સૂત્ર છે પી વાળું, આરના છેદમાં એન. આર કેટલા છે? 132 અને એન કેટલા છે? 144. અહીંયા ભાગ પડશે. વિચારો જે કયો ભાગ પડે. એક તો પહેલો ભાગ આનો 132નો પડશે, 66 × 2 132, અને 144નો પડશે 72 × 2. આમાં તમે જોશો તો સરખું શું છે? તો અંશ અને છેદમાં બે બે સરખા છે તો એ ઉડી જશે. બાકી રહ્યા 66 અને 72, આ એ જવાબ હોઈ શકે. પણ આમાં તમે જોશો જો 66 ના ભાગ પડે છે,
घड़िया वरवा जोईए, 11 छंग 66 अने 12 छंग 72 શું સરખું ઉપર નીચે 6 તેવું દઈ હશે, બાકી શું રહી ગયું 11 છેદમાં 12. આમાં 12 ના અવયવ પડે છે બરાબર, 11 ના પડતા નથી, કોઈ સરખું નથી, ઉડવાનું નથી. આ એનો જવાબ આવશે. એટલે આવી રીતના ઘણી વાર આવા ભાગે પાડવા પડે બરાબર. પરીક્ષામાં જો આટલું જ લખીને આવશો તો કદાચ જો માર્ક્સ પૂરા પણ આપે અને કોઈક એવું પેપર ચેક કરનાર ના ઉપર છે બરાબર. આ જવાબ એ છે, પણ આ ન ચાલે. તમારે આટલું તો કરવું જ પડે, કેમ કે 10મા ધોરણની અંદર આટલી આશા તો હોય કે આટલા ભાગ પાડતા તો આવડે, એટલે તમારે ભાગ પાડવાનું પણ શીખી જવાનું બરાબર. હવે જો ત્રીજો દાખલો સરસ છે, આને ધ્યાન રાખજો. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની એટલે કોઈ વ્યક્તિ થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, તે પહેલું નારંગીના સ્વાદની મીઠાઈ હોય, કાઢેલી મીઠાઈ બરાબર, અને બીજું તે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી. આમાં કોઈ આંકડા આપેલા નથી, આપણે ધારવું પડશે. એન બરાબર શું છે, થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, તો લીંબુના સ્વાદની જ મીઠાઈ ધારો કે એ કેટલી છે, એન. એન બરાબર કેટલા લઈ લીધા, એન બરાબર. આપણે એનનો મતલબ જ નંબર્સ થાય, આમાં કેટલા તો કંઈ ખબર નથી, એટલે આપણે કેટલા લઈ લીધા, એન. એન બરાબર એન. હવે આમાં બે દાખલા છે. પહેલો દાખલો ગણશું, ઘટના એ નારંગીના સ્વાદની મીઠાઈ છે, નારંગીના સ્વાદની મીઠાઈ છે. અહીંયા જે ઘટના લખીએ છીએ ને એની વાક્યરચના અલગ અલગ રીતે થઈ શકે. આ ઇઝી પડે એટલે હું અહીંથી જ કોપી મારું છું જેથી તમને ઇઝી પડે. હવે નારંગીના સ્વાદની મીઠાઈ છે બરાબર, તો જો થેલામાં છે કોણ, થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તો બોક્સની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો એમાં હાથ કાઢીને કોઈ એક વસ્તુ મીઠાઈ કાઢવામાં આવે તો શું નીકળે, નારંગીના સ્વાદની નીકળે બરાબર. આ પહેલાં જેવું થયું કે 52 ઉપર કેરી ન ઉગે બરાબર, 52 ઉપર તો બીજું કંઈક થાય, તો 52 ઉપર કેરી ન ઉગે એવી રીતના લીંબુના સ્વાદની જ જો મીઠાઈ તો લીંબુના સ્વાદની જ નીકળે. એમાં નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી હોય, કાંઈ નહીં, 0. તો આર બરાબર 0 થઈ ગયું. ઘટના આપણે સૂત્ર લખશું, આરના છેદમાં એન. આર કેટલા છે, 0. કેટલા છે, એન. તો કેટલા આવશે અહીંયા જવાબ, 0. 0ના છેદમાં કાંઈ પણ હોય તો જવાબ કેટલો આવે, 0. એવી રીતના બીજું જુઓ, એટલે આ દાખલો થોડોક સમજવો પડે. ઘટના બી શું કીધું, લીંબુના સ્વાદની મીઠાઈ હોય, લીંબુના સ્વાદની મીઠાઈ હોયની જગ્યાએ આપણે લખશું છે બરાબર. તો લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે, લીંબુના સ્વાદની મીઠાઈ આપણે કેટલી ધારેલી છે, એન. કેમ કે એમાં ઈ થેલાની અંદર છે લીંબુના સ્વાદની છે બધી જ મીઠાઈ, 5 હોય 10 હોય કે 1000 હોય. આપણો આર બરાબર કેટલા થઈ ગયા, એન. તો પી બી બરાબર આરના છેદમાં એન. તો આર કેટલા છે આમાં, આર એન. અને એન કેટલા છે, એન પણ કેટલા આપણે લીધેલા છે, એન. ઉપર નીચે જો બધું સરખું હોય તો જવાબ કેટલો આવે, 1. આ બધું ઉદી જાય એટલે 1 જવાબ આવશે. એટલે આ દાખલામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. એટલે ગણિતમાં મેં તમને અગાઉ પણ કીધું તે પ્રમાણે કે ગણિતને કેમ યાદ રાખવાનું, લખી લખીને, એટલે વારંવાર લખજો. વેકેશન છે, સમય પણ છે બરાબર, હોમવર્ક પણ હું એટલું જ આપીશ. ચાલો આ પણ સરસ છે, થોડોક સમજીને કરવાનું છે. એક ગલ્લામાં 50 પી લખેલું છે એટલે પૈસા છે, 50 પૈસા બરાબર, ના 100 સિક્કા છે. આપણે આમાં સિક્કાની વાત છે, અલગ અલગ પૈસાના કે રૂપિયાના સિક્કાઓ છે બરાબર. તો એ કેટલા છે એ આપણે ગોતવાના, એ તમારો એન થશે. એટલે એન બરાબર જો અહીંયા લખતો જ જાઉં છું, 50 પૈસાના 100 સિક્કા એટલે લખ્યું છે, 50 પૈસાના 100 ગલ્લામાં રૂપિયા. આ રૂપિયાની નિશાની છે હવે બરાબર, રૂપિયાની નિશાની આપણી બદલી ગઈ છે. ઉદય કરીને જે એક વ્યક્તિ હતા એણે આ ડિઝાઇન છે તે મુંબઈની અંદર આપેલી અને એ પસંદ થયેલી હતી. રૂપિયા એકના 50 સિક્કા એટલે 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20 સિક્કા, જો 2 રૂપિયાના 20 બધાનો સરવાળો જ છે, 5 રૂપિયાના 10 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. હવે આ એમ કરવાનું તો હવે એમાં ભૂલ શું થાય, તમે કોનો સરવાળો કરો, ઘણી વાર આનો કરી નાખો, 50 ને 1 ને 2 ને 5 બરાબર. આપણે સિક્કાનો કરવાનો છે, 100 50 20 અને 100 10 એટલે કેટલા થયા, 180. એમાં શું કીધું છે, ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય, એટલે કે એમ સમસંભાવીનો એક સરળ અર્થ એવો થાય, તમે એને ઉલટું કરશો બરાબર, એટલે એમાંથી એક વસ્તુ તો પડે જ છે, તો તે સિક્કો જે પડે ને બહાર નીકળે ને એ સિક્કો નંબર 1. આપણે લખશું ઘટના એ 50 પૈસાનો સિક્કો હશે, 50 પૈસાનો સિક્કો છે બરાબર. તમે જોઈ લો ને 50 પૈસાના કેટલા સિક્કા છે, તો કે 100, તો તમારો એ આર થઈ ગયો.
डायरेक्ट घटना पी ए बराबर सूत्र शू आरना छेद में एन आर के सौ एन के एक सौ एसी आम तो तमने आ प्राइमरी थी फावे जीरो जीरो उड़ाड़ी नाखो पर आ वच्चे जीरो ना न उड़े पहला छेला छेला जीरो उड़े बाकी शू रही गयु दस दस न पांच दू दस अधार शू थ नौ दू अधार आवा भाग पड़े पारवाना बाकी शू रही गयु पांचना छेद में नौ जो नौना भाग पड़े पांचना पड़ता नहीं कोई उत्तु पर नहीं आ पहला जवाब आ बीजो जैसे थोड़ो विचारजो बीजो दाखिल जो थोड़ा ध्यान रखो घटना बी रुपया पांच नो सिक्को नहीं हो जो एम लीध रुपया पांच नो सिक्को नहीं बराबर ध्यान राखी अने दाखला रकम फरीथी व्यवस्थित वाँचीने करवानुं जो गल्ला ने ऊंधो करो तो रुपया पांच नो सिक्को नहीं जो पांच नो सिक्को अहीं छे पांच नो सिक्को नहीं तो क्या सिक्का हो तो ये आज हो पांच नो सिक्को नहीं निकलता तो का तो ये पचास नो सिक्को निकले का तो एक नो निकले का तो बे नो निकले आपणे त्रणे त्रणनो सरवाळो करवानो सो पचास लिखेला थया एक सौ पचास अने एमां वीस नाखो लिखेला थया एक सौ ने सित्तेर आ तमारो आर थई गयो बराबर अहीं हूँ आ रीतना लखू छू सो वत्ता पचास वत्ता वीस केम केम एक सौ सित्तेर आव्या ने ए तमने ख्याल आवे एक सौ ने सित्तेर आ कोण थई गयो आपणो आर ने पछी अहीं लखवानुं बी वाळू छे एटले पी बी बराबर सूत्र शू छे आरना छेद में एन बराबर आर के एक सौ सित्तेर एन के एक सौ ने एसी जो अँ एन आप बराबर आम शू थे जीरो जीरो उड़ी गया बाकी शू रू सत्तर छेद में अधार भाग पड़ता नहीं एक पड़े बीजा ने नहीं पड़ता एट उठसे न चलो आ दाखिल पर सरस है एक पेटी में राखेला सौ खमीस आप जो शर्ट पहरी थे पैकी अठासी क्षतिरहित है सौ जे है यहाँ अठासी क्षतिरहित તે પૈકી આઠમાં નાની ખામી છે બરાબર આ સોમાં અઠ્યાસી તો ક્ષતિવાળા ઈ સોમાં આઠ નાની ખામીવાળા અને ઈ જ સોમાં ચાર કેવા છે મોટી ખામીવાળા જો અઠ્યાસી આઠ અને ચારનો સરવાળો કરો તો સો આવે બરાબર એટલે વસ્તુ કઈ આપી છે એન બરાબર સો એ કઈ રીતના એન બરાબર તો કે અઠ્યાસી ક્ષતિ રહિત રહિતનો મતલબ ક્ષતિ વગર એટલે સારા પછી શું કીધું આઠમાં નાની ખામી એટલે લખવાનું આઠ નાની ખામીવાળા વત્તા ચારમાં મોટી ખામી ચાર મોટી ખામી વેપારી જીમી એક જીમી નામની વ્યક્તિ છે ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે ક્ષતિરહિત એટલે આવા જ જીમી સ્વીકારશે આવા નહીં આ બે જાતના નહીં પરંતુ અન્ય વેપારી સુજાતા એક બીજી છે સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે આ મોટી ખામીવાળા હોય ને એ નકારશે એટલે આ નહીં લઈ બાકી આ બેમાંથી કંઈ પણ હશે તો એ લેશે બરાબર પેટીમાંથી એક ખમીસ યાદરચ્છિક રીતે કાઢવામાં આવે છે જો બે છે એટલે બે દાખલા થશે નંબર એક ઘટના એ તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી બરાબર તો તે એટલે કોણ ખમીસ ખમીસ જીમીને સ્વીકાર્ય છે હવે જીમીને સ્વીકાર્ય છે એટલે પાછું આમાં રકમમાં જોવાનું જીમી કેવી કેવા ખમીસ સ્વીકારશે તો કે જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે તો જોવાનું ક્ષતિરહિત ખમીસ કેટલા છે અઠ્યાસી ખમીસ જીમીને સ્વીકાર્ય છે જમી જીમીને કેવા ખમીસ સ્વીકાર્ય છે ક્ષતિરહિત એટલે ક્ષતિરહિતનો આંકડો લેવાનો એ તમારો આર પછી લખવાનો અહીંયા પી એ બરાબર આરના છેદમાં એન આર છે અઠ્યાસી અને એન છે સો બરાબર મેં તમને અગાઉ પણ કીધું કે જો છેદમાં દસ સો કે હજાર હોય તો થોડી જગ્યા રાખીને ઉપરવાળો એમને એમ અને ઝીરો ગણવાના કેટલા ઝીરો છે બે બે સંખ્યા પછી પોઈન્ટ એક અને બે સંખ્યા પછી પોઈન્ટ આગળ ઝીરો મૂકી દેવાનું એટલે આનો જવાબ શું આવ્યો ઝીરો પોઈન્ટ અઠ્યાસી એટલે આવા જો એન સો કે એવું મળે ને બરાબર વીસ ને પચાસ મળે એવું તમને સ્કૂલમાં શીખવાડીશ પણ અત્યારે સો દસ હજાર એવું મળે ત્યારે આવું જ કરવાનું ઝીરો પોઈન્ટ જ ખસવી નાખવાનું નંબર બે તે સુજાતાને સ્વીકાર્ય હોય લખશું અહીંયા ઘટના બી તે એટલે ખમીસ સુજાતાને સ્વીકાર્ય છે બરાબર હવે સુજાતાને કેવા જો સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે મોટી ખામીવાળા એટલે આવા છે ને એ સુજાતા નકારશે એટલે આવા લેશે નહીં શું કીધું હતું સુજાતાને સ્વીકાર્ય છે તો એનો મતલબ શું થયો કે આવા સુજાતાને સ્વીકાર્ય હશે આ બે જાતને એટલે કોણ કોણ છે અઠ્યાસી અને આઠ આ બેનો સરવાળો કરો એટલે કેટલો થશે છન્નું કોણ થઈ ગયું આપણું આર તો પી બી બરાબર આરના છેદમાં એન આર કેટલા છે છન્નું
छेद में एन सौ जो नीचे सौ है जगह राखी ऊपरवाड़ो एम ने एम के जीरो है बे बे संख्या पीछे पॉइंट आगे मूकी देवानो जीरो आ पर अगर आपने गणों एना जो है एक जत्थो 144 बॉलपेन धरावे 144 बॉलपेन है तेमाथी 20 खामीयुक्त है बाकी सारी है जो पेन सारी हसे तो नूरी पेन खरीद से परंतु जो ते खामीयुक्त हसे तो खरीद से नहीं दुकानदार यादृच्छिक रीते एक पेन काढ़े अने तेने आपे छे अने पछी बे दाखला है बराबर वस्तु है बॉलपेन टोटल के लिए 144 એમાંથી 20 ખામીયુક્ત છે એટલે એન બરાબર જો આ રીતના લખવાનું 144 જ થશે બરાબર 144માં 20 ખામીયુક્ત યુક્ત મીન્સ કે સારી નથી ખામીવિહીન એટલે ખામી વગર થઈ બરાબર એટલે કે સારી થઈ પણ ખામીયુક્ત કે યુક્ત મતલબ કે ખામીવાળી એટલે કે સારી નથી પછી શું કીધું 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે તો 144માંથી 20 જો મેં અહીંયા બાદ કરેલા છે આ જે છે ને સારી નથી એવી બોલપેન મેં 144માંથી બાદ કર્યા તો 124 આવ્યા તો 124 કેવા હશે બાકીની સારી છે તો 124 કેવી છે સારી બોલપેન બેનો સરવાળો 144 બે દાખલા છે નંબર એક ઘટના એ તે પેન ખરીદશે તે એટલે કોણ છે આમાં નૂરી તો અહીંયા લખશું નૂરી પેન ખરીદશે હવે જે લખેલું છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે બરાબર સારી હશે તો સારી કેટલી છે 124 કેમ કે ખરીદે છે આર તો પી એ બરાબર આરના છેદમાં એન આર કેટલા છે 124 અને એન કેટલા છે 144 બરાબર આને ભાગ પાડવાના અને પછી છેદ ઉડાડવાનો અને ભાગ શું પડશે 124ના ભાગ શું પડશે 62 ગુણ્યા બે બે કી સંખ્યા છે બે એટલે બે વડે ભાંગી નાખવાનું એટલે ખ્યાલ આવી જાય અને 144 તો અગાઉ આવી ગયો 72 ગુણ્યા બે 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 ઉડી ગયા બરાબર પાછા ઉપર 62 ને 72 બંને બે કી સંખ્યા ભાગ પાડો પાછા બે વડે ભાંગો બંનેને શું આવે જોજે શું આવ્યું 62નું 31 ગુણ્યા બે અને 72નું શું આવશે 36 દુ 72 બીજા ઘણા આવ્યો પડે પણ બે વડે ભાંગ્યું આપણે એટલે આ આવ્યું બરાબર બે બે ઉડી ગયા જવાબ શું આવ્યો 31ના છેદમાં 36 આ પહેલાંના જવાબ નંબર બે ઘટના બી બરાબર તે પેન નહીં ખરીદે અહીં લખશું તે એટલે કોણ છે છોકરી નૂરી નૂરી પેન ખરીદશે નહીં પાછું આમાં જોવાનું આમાં જે શરત આપી છે એમાં જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં અહીંયા એમ જ કીધું છે આપણને કે તે પેન ખરીદશે નહીં તો કેવી પેન ખરીદતી નથી ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં બરાબર તો ખામીયુક્ત કેટલી છે 20 આપણું એન કેટલા થઈ ગયા 20 અહીંયા લખશું આર સૂત્ર આવશે પી બી બરાબર આરના છેદમાં એન બી કેટલા છે સોરી આર કેટલા છે 20 એન કેટલા છે એ તો 144 જ રહેશે જો પાછું બેકી સંખ્યા આવી બરાબર એટલે આપણે શું કરશું ભાગ પાડશું 20ના ભાગ શું પડે 10 દુ 20 144નું શું પડશે 72 ગુણ્યા 2 આ કટ થઈ ગયું બરાબર ફરીથી 10 5 દુ 10 અંશમાં 10 હોય તો પછી એમ નહીં કરવાનું કે 72 લખીને પછી એક સંખ્યા ઘટી પણ છેદમાં 10 હોય ને 72 અંશમાં હોય બરાબર તો એવું કરવાનું પણ આમાં એવું નહીં થાય આમાં નાની સંખ્યા ઉપર ને મોટી સંખ્યા નીચે જશે એટલે એવું નહીં થાય બરાબર 72 36 દુ 72 તો જવાબ શું આવ્યો 5ના છેદમાં 36 બરાબર તો આ આપણો જવાબ આવ્યો છેલ્લો દાખલો છે તે ફટાફટ ગણી લઈએ બરાબર સરસ છે એ પણ નવો જ છે એક બાળક પાસે એક એવો પાસો છે પાસો આપણે ઓલો જે છ બાજુ હોય ને એમાં એક એક તબક્કા કરેલા હોય એક પછી એકમાં બે ત્રણ એવી કરીને એક પાસો છે પણ આમાં તબક્કા નથી કર્યા છ સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે આપણે જેમ એક એક તબક્કું હોય ને આ રીતના હોય બરાબર આવો જે પાસો આપણે દોરતા હોય છે અથવા જેવો હોય છે સાપ સીડીને બધું રમવા માટે આમાં આવા જે તબક્કા નથી પણ શું લખેલું છે એ બી સી ડી ઈ એ જો ધ્યાન રાખવાનું બે વખત એ છે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે હવે એને ફેંકો અને ઉપર સપાટી ઉપર જે આવે બરાબર એને આપણે અંક તરીકે ગણતા હોઈએ છીએ તો પાસા પર એ મળે બરાબર તો પહેલાં એન ગોતી લે એન એટલે શું છે છ પછી છ એટલે આ છ જણા છે એ બી સી ડી ઈ એ જો ઈ પછી એફ નથી એ ધ્યાન રાખવાનું અને પછી નંબર એક શું છે એ મળે પાસા પર એ મળે લખશું અહીંયા ઘટના એ પાસા પર એ મળે છે બરાબર તો આમાં જોવાનું હવે એ કેટલી વાર છે
एक अने बे बे वार छे तो बे लखवानुं अहींया आ कोण थई गयुं आपणुं आर तो पी ए बराबर आर ना छेदमां एन आर केटला छे बे अने एन केटला छे छ ભાગ પાડશું બે એકું બે ત્રણ દુ છ બે બે કટ એકના છેદમાં નંબર બે ઘટના બી પાસા પર શું લખ્યું ડી મળે તેની સંભાવના કેટલી ડી મળે છે તો એ લખશું પાસા પર ડી મળે છે ચાલો આમાં જોવાનું હવે ડી કેટલી વાર છે એ જોવાનું કેટલી વાર છે એક જ વાર છે લખશું અહીંયા એક વાર આપણો આર પી બી બરાબર સૂત્ર છે આરના છેદમાં એન આર છે એક એન છે છ કોઈ ભાગ પડતા નથી આપણે આજનું લેસન અહીંયા પૂરું હોમવર્ક જોઈ લે હોમવર્કમાં મેં ત્રણ દાખલા આપ્યા છે જે નોંધ લખેલ છે હોમવર્કના દાખલા આગળ ગણેલા દાખલા મુજબ ગણજો એટલે આની જે રકમ છે તો તમારે આગળ મુજબ જ બધું ગણવાનું છે એમાં એન ગોતવાનો પછી ઘટના લખવાનું બરાબર આરના છેદમાં એન એમ બધું સૂત્ર લખવાના જો આઠમો દાખલો છે એમાં ટોટલ એક બે ને ત્રણ દાખલા છે તો મેં એના જવાબ અહીં આપી દીધા છે કે પહેલાંમાં શું આવશે બીજામાં ત્રીજામાં એ જે જેમાં ભાગ ઉત્તાશે એવું પણ મેં કરીને આપી દીધું છે એટલે તમારે થોડું ઇઝી પડી જશે બીજો દાખલો નવમો દાખલો તો એમાં પણ તમે જોશો તો એમાં ચાર દાખલા છે ચારે ચારના અહીંયા મેં જવાબ પણ આપી દીધા છે એમ દસમો દાખલો છે તો એમાં કેટલા દાખલા છે એમાં એક જ દાખલો છે તો એનો પણ ગણીને આપી દીધેલું છે એટલે તમારે ગણતરી આખી કરવાની છે આટલું લખીને મૂકી નથી દેવાનું બીજું હોમવર્ક આ જે હોમવર્ક છે ને એની રકમ લખવાનું બોલપેને જવાબ લખવાના જે આખી ગણતરી કરવાની કે નથી પેન્સિલ જેથી કરીને ભૂલ હોય તો આપણે ખુલતા વેકેશને પાછું હું તમને ગણી દઈશ પણ આ બધા દાખલા તો પાકા જ છે બરાબર સાચું જ છે બધું તો તમારે આ બધું બોલપેને જ લખવાનું ઓકે બેસ્ટ ઓફ લક